आजे आपणे एमएस एक्सेल में डेटा सॉर्टिंग फिल्टरिंग अने वेलिडेशन विषे माहिती मेळवीशुं। हवे सॉर्टिंग एटले शुं? डेटा सॉर्टिंग मतलब आपणे एक्सेल वर्कशीट में जे डेटा छे तेने चढ़ता के उतरता क्रम में गोठवीए तेने डेटा सॉर्टिंग कहेशुं। आपणे कोई स्टूडेंट्स छे तेना मार्क्स नो टोटल आपणे करीए छीए, बराबर। तो एवा जो आपणे 10-15 स्टूडेंट्स छे एना मार्क्स नो टोटल छे ई करेलो छे, बराबर। तो जेने हाईएस्ट मार्क आव्या छे तेने आपणे ऊपर राखीशुं अने लोएस्ट आव्या छे तेने सौथी नीचे, ई रीते आपणे गोठवीए ઉતરતા ક્રમમાં। તો તેને ડેટા શોર્ટ કરેલા કહેવાશે, બરાબર। તો આ રીતે આપણે ડેટા શોર્ટ એક્સેલમાં કરી શકીએ છીએ। બીજું છે ડેટા ફિલ્ટરિંગ। ફિલ્ટર કરવું એટલે ગાળવું, બરાબર। તો જે આપણને જે આપણી પાસે એક્સેલ શીટમાં જે ડેટા છે એમાંથી જે ડેટા કામના છે આપણે જોઈએ છે તેને આપણે રાખવા, અને જે નથી જોઈતા વણ જોઈતા ડેટા છે તેને આપણે ડિસ્પ્લેમાંથી દૂર કરવા, તેને આપણે કહીશું ડેટા ફિલ્ટરિંગ। ફિલ્ટર કરવું એટલે ચાળણીથી ગાળવું, એને આપણે ફિલ્ટરિંગ કહીએ છીએ। અને ત્રીજું છે ડેટા વેલિડેશન। વેલિડેશન એટલે એક્સેલ વર્કશીટમાં આપણે જ્યારે ડેટા એન્ટ્રી કરીએ તો ક્યારેક ભૂલથી ખોટી એન્ટ્રી કરી નાખીએ તો તે આપણને ખોટું રિઝલ્ટ આપે, બરાબર। તો આપણાથી ખોટી એન્ટ્રી ન થઈ જાય તે માટે આપણે જરૂરી વેલિડેશન એટલે કે અમુક નિયમો જે હોય તે મૂકવા પડે। જેમ કે આપણે માર્ક્સની એન્ટ્રી કરીએ છીએ તો માર્ક્સ છે તે હંમેશા 0 થી 100ની વચ્ચે જ હોઈ શકે, બરાબર। તો જે 100ની ઉપર માર્ક્સ આપણે એન્ટ્રી ન કરી શકીએ કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ માટે, તો તેની માટે આપણે વેલિડેશન મૂકી શકીએ, બરાબર। તો હવે આ ત્રણેયનું આપણે પ્રેક્ટિકલ કરીને જોઈશું। તમને યાદ હશે આપણે આની પહેલાના લેક્ચરમાં આ ટાઈપની એક શીટ બનાવેલી હતી, બરાબર। આ શીટ છે જેમાં આપણે આ ટોટલ જે આપણે ફંક્શનનો યુઝ કરીને ટોટલ અને એવરેજ આપણે ફાઇન્ડ આઉટ કરેલી હતી, તે રીતે જ હું ફંક્શનનો યુઝ કરીને અહીં મિનિમમ અને મેક્સિમમ પણ ફાઇન્ડ આઉટ કરી શકું એમ છું, બરાબર। એની માટેના ફંક્શનનું નામ છે મીન। આ સિલેક્ટ કરો, બરાબર, આ બ્રેકેટ એન્ડ મીન, એટલે 25 માર્ક્સ છે સૌથી ઓછા છે આમાં, તો એ મિનિમમ આવી ગયા। એ રીતે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ MAX, મેક્સિમમ માટે ઓપન બ્રેકેટ, આટલો ડેટા સિલેક્ટ કરો, બરાબર, જે રેન્જ આવી ગઈ છે, અને ક્લોઝ બ્રેકેટ, બરાબર। તો આ લાઇનમાં મેક્સિમમ નંબર કયો છે તો કે 85, બરાબર, તો એ અહીંયા આવી ગયો છે। તમે આને ડ્રેગ કરીને આ રીતે પણ ખેંચી શકો છો, બરાબર। આ મેક્સિમમ પણ હું ડ્રેગ કરી શકું છું। તો આ મીન ને મેક્સ આપણે ફંક્શન યુઝ કર્યા। હવે આપણે અત્યારે જોવાનું છે ફિલ્ટરિંગ, બરાબર। તો આની આપણને જરૂર નથી, તો આપણે એ બે લાઇનને ડિલીટ કરી દઈશું। ફિલ્ટર કરવું, શોર્ટ કરવું છે પહેલાં। શોર્ટ કેવી રીતે કરશું તો કે જે ટોટલ જેનો હાઈએસ્ટ માર્ક્સ છે ને એ સૌથી ઉપર જોઈએ મારે, અને લોએસ્ટ છે એ નીચે। તો આને સિલેક્ટ કરો તમે, બરાબર, અને શોર્ટ। હવે શોર્ટ કરશું ને તો એ આપણને પૂછશે કે આપણે જે આ શોર્ટ કરીએ તો એ સિલેક્શનને આપણે એક્સપાન્ડ કરવું છે, મતલબ બધામાં લાગુ પાડવું છે, તો એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, હા, કારણ કે ખાલી માર્ક્સ શોર્ટ થાય એવું નહીં, એને રિલેટેડ બીજી બધી કોલમ પણ શોર્ટ થવી જોઈએ। તો આપણે હા પાડવાનું છે, અને અહીંયા પહેલો જ ઓપ્શન આપણે રાખીશું અને શોર્ટ કરશું, બરાબર। શોર્ટ કરીએ એટલે એ દરેકને આ બધાને શોર્ટ કરી દે છે, બરાબર। જો એ અત્યારે નથી કર્યું તો હું આ બધું જ સિલેક્ટ કરી શકું, બરાબર, એ રીતે આ જે છે એને શોર્ટ કરીશ, અહીંયાથી આ એક્સપાન્ડ સિલેક્શન કરીશ, અહીં શોર્ટ બાય શું છે તો કે શોર્ટ બાય ટોટલ, ટોટલ જે છે એનાથી શોર્ટ કરું છું, વેલ્યુઝ, બરાબર। અહીંયા અહીં પૂછ્યું ઓર્ડર કેવો, સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ, સ્મોલેસ્ટ એટલે નાની વેલ્યુ અને લાર્જેસ્ટ એટલે મોટી વેલ્યુ, મારે શું કરવું છે ઊંધું, જેને હાઈએસ્ટ માર્ક્સ આવ્યા છે એ ઉપર જોઈએ, એટલે મારે જોઈએ છે લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ, એટલે મેં એવું સિલેક્ટ કર્યું, પછી ઓકે કર્યું, ઓકે કર્યું એટલે તમે જોઈ શકો છો કે આ અહીં જે હાઈએસ્ટ માર્ક છે 359 એ ઉપર આવી ગયા છે, બરાબર, અને જેના લોએસ્ટ છે 216 એ સૌથી નીચે આવી ગયું છે,
બરાબર, તો આ બધું નામ ને એ બધું બદલાઈ ગયું. તમે જોઈ શકો છો આ સિરિયલ નંબર પરથી તમને ખબર પડી જશે કે બધા નેમ ને એ બધું શોર્ટ, એટલે કે ઉતરતા ક્રમમાં અહીંયા શોર્ટ થઈ ગયું છે, ગોઠવાઈ ગયું છે. બરાબર, એ રીતે આ આપણે શોર્ટ કર્યું છે. એ રીતે જો મારે નામ વાઇઝ શોર્ટ કરવા હોય તો હું શું કરીશ, આ નામ સિલેક્ટ કરીશ. બરાબર, પછી પાછી શોર્ટમાં જઈશ. એ કે એક્સપાન્ડ સિલેક્શન, તો હા શોર્ટ સેના દ્વારા કરવું છે, તો કે નામ વાઇઝ. બરાબર, નામ વાઇઝ કેવી રીતે કરવું છે, તો કે એ વાળો પહેલાં આવે અને બી વાળો પછી, એ રીતે એ ટુ ઝેડ. બરાબર, તો નેમ ને એ ટુ ઝેડમાં શોર્ટ કરવા છે. ઓકે કરો, તો આ જો તમે જોઈ શકો છો નેમ વાઇઝ શોર્ટ થઈ ગયા. બરાબર, આ નેમ વાઇઝ શોર્ટ થશે, પણ જે જૂનું સિલેક્શન શોર્ટ થયું હતું એ નીકળી જશે. હવે જે ફાઇનલ છે એ રહેશે. અને અહીં તમે સિરિયલ નંબરમાં જોઈ શકો છો કે નેમ વાઇઝ શોર્ટ થઈ ગયા છે. બરાબર, તો આ છે શોર્ટ કરવું, ચડતા ને ઉતરતા ક્રમમાં ગોઠવવું. બીજું છે ફિલ્ટરિંગ. હવે ફિલ્ટરનું કામ હમણાં આપણે કીધું એ પ્રમાણે કે ફિલ્ટરનું શું છે, કે જે કામનો ડેટા છે તે રાખશે, નકામો કાઢી નાખશે. બરાબર, તો એની માટે શું કરવાનું, તમારે જે હેડિંગ હોય ને એને સિલેક્ટ કરવાનું અને ફિલ્ટર પર ક્લિક કરો. એની પર ક્લિક કરશો એટલે તમે જોશો આ રીતના આ નાના નાના બોક્સ આવી ગયા, જે ડ્રોપ ડાઉન લિસ્ટ ટાઈપ દેખાય છે. આની પર તમે ક્લિક કરશો, ક્લિક કરશો ને તો તમને જો અહીં બધી વેલ્યુઝ દેખાડે છે. બરાબર, તો આ જે વેલ્યુઝ છે એ શેની માટે છે, આ જેટલી વેલ્યુઝ એ કોલમમાં હતી એટલી વેલ્યુઝ અહીં બતાવે છે. હવે આમાંથી ઇનકેસ તમારે અમુક વેલ્યુઝ નથી જોઈતી, અથવા એવું જોઈએ છે કે મારે 60થી ઉપર માર્ક્સ હોય ને એવા જ જોઈએ છે, બીજા નથી જોઈતા, તો હું અહીં જઈ આ નંબર ફિલ્ટરમાં જઈને અહીંયાથી હું ડાયરેક્ટ પણ આવી રીતે કાઢી શકું. જો આ 60થી ઉપરવાળા કયા છે, આ ત્રણ જ, તો એ ત્રણ ટીક રાખવાના. ઓકે કરીશ, તો તમે જોઈ શકો છો અહીં આ ફિલ્ટર થઈ ગયું. જો ખબર પડે અહીં ફિલ્ટર લાગ્યું છે, જો આ તમને ચેન્જ થશે આ ફિલ્ટરનો જે સિમ્બલ અહીંયા છે, સિમ્બલ તે આવી જશે, તો અહીં તમને ખબર પડે. પાછા બધા જ જોઈએ છે તો સિલેક્ટ ઓલ કરો. ઓકે, તો એક આ રીતે તમે ફિલ્ટર આપી શકો છો. બીજું તમે એવી રીતે આપી શકો કે નંબર ફિલ્ટરમાં જાઓ. બરાબર, નંબર ફિલ્ટરમાં તમે આપો કે ગ્રેટર ધેન, મારે કેટલા જોઈએ છે, તો કે જેને ગ્રેટર ધેન 300 હોય એટલું જ જોઈએ છે મારે, બીજું કાંઈ નથી લગાવવું. કે ગ્રેટર ધેન 300 હોય ને એટલા જોઈએ છે. ઓકે કરું, જો જેનું ટોટલ 300થી ઉપર હોય તેને ફિલ્ટર લાગી ગયો. અહીં તમે ફિલ્ટરની સાઇન જોઈ શકો છો. બરાબર, પાછું અહીંયા સિલેક્ટ કરીને સિલેક્ટ ઓલ કરો તો બધા આવી જશે. બરાબર, તે રીતે અહીં હું આપું કે લેસ ધેન, નંબર ફિલ્ટરમાં લેસ ધેન, કે લેસ ધેન 50 હોય. બરાબર, 50 એવરેજ, લેસ ધેન 50 હોય એવા જોઈએ છે. તો જો લેસ ધેન 50 એવરેજ છે એટલા જ આવ્યા, બાકી ન આવ્યા. બરાબર, પાછું હું ફિલ્ટર કરીને સિલેક્ટ ઓલ કરીશ તો બધા આવી જશે. તો આ રીતે તમે નંબર ફિલ્ટર, અહીં મેં નંબર ઉપર આપ્યા છે એટલે એને આપણે નંબર ફિલ્ટર કહીશું, નંબર ફિલ્ટર આપી શકો છો. તે રીતે અહીં ટેક્સ્ટ ફિલ્ટર પણ આપી શકે છે. ટેક્સ્ટ ફિલ્ટર હું અહીં આપું કે બિગિન્સ વિથ, સેનાથી, તો કે એમ આપું, બિગિન્સ વિથ એમ. બરાબર, આવું મેં આપ્યું છે. ઓકે કરું, તો જો જે એમથી ચાલુ થાય છે એવા નામ આવ્યા. બરાબર, ફરી હું સિલેક્ટ ઓલ કરીશ એટલે બધા આવી જશે. ઓકે, અહીં ટેક્સ્ટ ફિલ્ટરમાં શું કહે છે, ડઝ નોટ કન્ટેન, એવું હું આપું, ડઝ નોટ કન્ટેન, ડઝ નોટ કન્ટેન વી, એવું આપું છું. બરાબર, ઓકે કરું, તો જેમાં વી હોય એવા જતા રહે નામ. તમે જોઈ શકો છો એક વી રેસ કરીને નીચે એક નામ હતું, એ જતું રહ્યું છે, એટલે એ ટાઈપનું નામ જતું રહેશે. પાછું સિલેક્ટ ઓલ કરો એટલે બધા જ નામ આવી જશે. જો આ આ નામ જતું રહેલું હતું વી વાળું. બરાબર, તો આ રીતે તમે ટેક્સ્ટ ફિલ્ટર, અથવા અહીંથી અમુક જ જોઈએ છે તો તમારે નથી જોઈતા એને તમે આવી રીતે કાઢી શકો એટલે એ નીકળી જશે. બરાબર, તો એ ડાયરેક્ટ આપી શકો અથવા કોઈ કન્ડિશન સાથે આપી શકો. તો આ રીતે તમે ટેક્સ્ટ ફિલ્ટર આપી શકો છો. હવે હવે શું છે, જો આ બધા જે છે મેં જેટલું આ સિલેક્ટ કર્યું છે એટલો પાર્ટ, એ શું બતાવે છે, તો કે માર્ક્સ બતાવે છે. સેના, તો કે આ મેથ્સ, સાયન્સ, ગુજરાતી, ઇંગ્લિશ ને એસએસ આ સબ્જેક્ટના. હવે માર્ક્સ છે એ કેના, તો 0 થી 100ની વચ્ચે હોય. હવે અહીં મેં ભૂલથી આ સાયન્સના માર્ક્સ આના છે ને 10 ને 1 આપી દીધા, તો એ લઈ લે છે. બરાબર, પણ એ ન લેવા જોઈએ. અથવા મેં અહીં માર્ક્સ આપી દીધા -67 ભૂલથી, તો આ લઈ લે છે માર્ક્સ. બરાબર, પણ આ ન લેવા જોઈએ માર્ક્સ, કારણ કે 0 થી
100 થી વચ્ચે જ હોવા જોઈએ. તો એ આપણે કેવી રીતે બદલવા એ આપણે શીખ જોઈએ. બરાબર, જો અહીં પાછું તો હું શું કરી શકું કે આટલો જે પાર્ટ છે એને સિલેક્ટ કરો, પછી તેના પર આ ડેટામાંથી જ, ડેટા ટેબમાંથી જ ડેટા વેલિડેશનમાં જવાનું છે. બરાબર, ધ સિલેક્શન કન્ટેન્સ સમ સેલ્સ વેલિડેશન સેટિંગ, ડુ યુ વોન્ટ ટુ એક્સટેન્ડ ડેટા વેલિડેશન ટુ ધીસ સેલ્સ? તો આપણે કહીશું ના, આપણે એક્સટેન્ડ નથી કરવું. હવે શું કરવું છે, તો ડેટા વેલિડેશનમાં જશો એટલે આ ટાઈપની આ ઓપન થશે વિન્ડો. તમારે શું કરવાનું છે, શું અલાવ કરવું છે, એની વેલ્યુ ના, મારે કેવી વેલ્યુ અલાવ કરવી છે, તો કે ડેસિમલ, ડેસિમલ વેલ્યુ, કારણ કે માર્ક્સ છે એ ડેસિમલ હોઈ શકે. હવે અહીં મારે માર્ક્સ કેટલા હોવા જોઈએ, તો અત્યારે હું બિટવીન રાખીશ, કારણ કે મારે 0 to 100, ગ્રેટર દેન, લેસ દેન, ઇક્વલ ટુ, નોટ ઇક્વલ ટુ, આ બધું તમે આપી શકો. હું બિટવીન રાખું છું. તો કે મિનિમમ માર્ક્સ કેટલા હોવા જોઈએ, તો કે 0. મેક્સિમમ માર્ક્સ કેટલા હોવા જોઈએ, તો 100, આટલા હોવા જોઈએ. હવે હું અહીં ઓકે આપી દઉં છું. કેટલાને વેલિડેશન આપ્યું, તો કે આટલા પાર્ટમાં. હવે જો હું અહીં માર્ક્સ આપીશ 101, તો એ મને શું કહેશે કે ધ વેલ્યુ યુ એન્ટર્ડ ઇઝ નોટ વેલિડ. બરાબર, એવી રીતે હું રીટ્રાય કરીશ તો પાછું એ જ આપશે એરર, અને જો હું કેન્સલ કરીશ તો ત્યાં જે જૂની વેલ્યુ હતી તે આવી જશે. બરાબર, બીજું હવે આ મેસેજ છે એ એની જાતે આપે છે. મારે મેસેજ આપવો હોય તો આ ડેટા વેલિડેશનમાં આપણે આ આપેલું છે, મેસેજ શું આપવો જોઈએ, તો કે મારે અહીંયા શું એન્ટર કરવાનું છે, તો કે માર્ક્સ. તો અહીં હું ટાઇટલ આપીશ માર્ક્સ. બરાબર ને, મેસેજમાં આપીશ એન્ટર માર્ક્સ બિટવીન 0 to 100. બરાબર, એટલે એને ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ છે એને ખબર પડે કે આમાં 0 to 100 વચ્ચેની વેલ્યુ આપવાની છે. જો તમે જોઈ શકો છો, હું ગમે ત્યાં રાખીશ, આ મેસેજ આવી ગયો. બરાબર, એટલે એ મેસેજ, તોય જો હું ભૂલ કરું છું તો શું કરવું, ફરી ડેટા વેલિડેશનમાં જે એરર મેસેજ આપે છે ને એની રીતે હું અહીંયા આપી શકું. મારે કેવો છે, ઇન્ફોર્મેશન ટાઈપ છે આ મેસેજ, તો ઇન્ફોર્મેશન ટાઈપ. બરાબર, અહીંયા હું આપીશ એન્ટર વેલ્યુ બિટવીન 0 to 100. બરાબર, ઓકે કરું છું. હવે જો શું થશે, અહીંયા જો હું ગમે ત્યાં રાખીશ, અહીંયા આવે છે ઇનપુટ મેસેજ આવે છે કે એન્ટર માર્ક્સ બિટવીન 0 to 100. હવે અહીં હું વધારે માર્ક્સ આપી દઉં છું 101, તો એ જો અહીંયા આ એરર આપશે. બરાબર, જે મેં એરરમાં લખી હતી એન્ટર વેલ્યુ બિટવીન 0 to 100, ઓકે કરું એટલે એ ત્યાં આ આપી દેશે. તો અહીં આપણે વેલ્યુ કેટલી આપવાની છે, તો કે 0 to 100 વચ્ચે. જો મેં ઇન્ફોર્મેશન રાખ્યું ને એટલે એને મને 101 આપવા દીધી. જો હું અહીં એલર્ટ રાખીશ ને સ્ટોપ, તો એ નહીં આપવા દે, ઓકે કરું છું. અહીં વેલ્યુ 500 આપી. બરાબર, એન્ટર આપું છું. અહીં શું, એન્ટર વેલ્યુ બિટવીન 0 to 100 આપી. રીટ્રાય કરીશ ને તો એ નહીં આપવા દે, કેન્સલ કરીશ, તો એ જૂની વેલ્યુઝ છે એ અહીં છે, એટલા માટે હું ફરી આને બદલું છું. બરાબર, હવે હું 101 કરીશ તો એ નહીં આપવા દે. બરાબર, રીટ્રાય કરું તો પણ, પછી હું ક્લિક કરીશ તો એ નહીં આપવા દે. તો જ્યારે હું ક્રોસની નિશાની કરીશ તો એ નહીં વેલ્યુ અલગ આપવા દે. જો હું ઇન્ફોર્મેશન આપું છું બ્લુ કલરની નિશાની, તો એ વેલ્યુ એન્ટર કરવા દેશે, પણ આપણને ખાલી ઇન્ફોર્મેશન આપશે અને આ ઇનપુટ મેસેજ. તો અહીં આપણે ડેટા સોર્ટિંગ, ફિલ્ટરિંગ અને વેલિડેશન આ ત્રણેય વિશે માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ડિશનલ ફોર્મેટિંગ વિશે માહિતી મેળવીશું.